તક્ષશિલા વિદ્યાલય હળવદ ધોરણ છ પાઠ પાંચ પદાર્થોનું અલગીકરણ પદાર્થોનું અલગીકરણ એટલે શું તો કે કોઈ પણ બે પદાર્થ હોય કે જેનું મિશ્રણ હોય અને તેને બંને પદાર્થને અલગ કરવા તો આ પાઠમાં આપણે પદાર્થોનું અલગીકરણ કે કોઈપણ પદાર્થને અલગ કરવા કઈ કઈ રીતનો ઉપયોગ થાય છે તેના વિશે અભ્યાસ કરીશું આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી વાર એવું બને છે કે આપણે કોઈ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ કે આપણા જીવનમાં આપણે ઘણી બધી વખત એવું બન્યું હોય કે કોઈ પણ બે પદાર્થ હોય જે મિશ્ર હોય તો તેને આપણે અલગ કરીએ ચા ગાળતી વખતે ચાને ભૂકીને ગરણી વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે કે ચા બનાવીએ તો એ ચા બનાવી પછી ચામાંથી ચાને ભૂકીને કેવી રીતે અલગ કરી શકાય તો કે ચાને ગાળીને ગરણી વડે ગાળી અને તેને ચામાંથી ચાને ભૂકીને અલગ કરી શકાય છે લણણી સમય દાણાઓને ડુંડાથી અલગ કરવામાં આવે છે કે જ્યારે પાક પરિપક્વ થાય ત્યારે આપણે તે પાકની લણણી કરતા હોઈએ છીએ તો આ લણણીનો સમય આવે છે ત્યારે દાણાઓને લણણી કર્યા બાદ દાણાઓને ડુંડાથી અલગ કરવામાં આવે છે માખણ મેળવવા માટે છાશ કે દહીંને વલવવામાં આવે છે પ્રકરણ ત્રણમાં શીખ્યા મુજબ રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજવામાં આવે છે કે રૂ હોય એ રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા હોય તો તેને પીંજવામાં આવે છે કદાચ તમે મીઠાવાળા દલિયા એટલે કે ખવના ફાડાની વાનગી કે પૌવા ખાધા હશે જો તેમાં તમને મરચાં દેખાય તો તમે તેને ખાતા પહેલાં ખૂબ જ સાવચેતીપૂર્વક અલગ કાઢી લો છો કે આપણે કોઈ પણ વાનગીમાં જો મરચાં જોઈએ અને જો આપણને એ મરચાં ન ભાવતા હોય તો આપણે પહેલાં શું કરીએ છીએ કે વાનગીમાંથી મરચાં કાઢી લઈએ છીએ જો તમને એક ટોપલીમાં કેરી અને એક જામફળ અને જામફળ ભરીને આપવામાં આવે તથા તેને અલગ કરવાનું કહેવામાં આવે તો શું કરશું કે આપણને એક ટોપલી આપે અને એ ટોપલીમાં કેરીઓ અને જામફળ હોય જો બંને મિશ્ર હોય તો આપણે તે બંનેને કેવી રીતે અલગ કરી શકીએ તો કે એક પ્રકારની વસ્તુને લઈને તેને અલગ પાત્રમાં મૂકશો ખરું નહીં એ જો આવી રીતે કાં તો આપણે શું કરીશું કે ટોપલીમાંથી કાં બધી કેરી વીણી લઈશું અથવા તો બધા જામફળ વીણી અને બીજા એક પાત્રમાં મૂકીશું સરળ લાગે છે પરંતુ પદાર્થોને આપણે અલગ કરવાના છે તે કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય તો શું કરીશું કે જો આ રીત તો આપણને સરળ લાગે છે પરંતુ જે પદાર્થો મિશ્ર કરેલા છે તે કેરી અને જામફળ કરતાં ખૂબ જ નાના હોય તો આપણે કેવી રીતે તેને અલગ કરી શકું શકીએ ધારી લો કે તમને મીઠું ભેળવેલી રેતીનો પ્યાલો ભરીને આપ્યો છે આપણે જોઈએ ઉદાહરણ લઈએ તો કે આપણને મીઠું અને રેતી બંને મિશ્ર કરીને એક પ્યાલો ભરીને આપ્યો છે તો હાથ વડે રેતીના દાણા ઉપાડીને મિશ્રણમાંથી અલગ કરવા શક્ય જ નથી તો કે હાથ વડે આપણે રેતીના દાણા વીણી અને મિશ્રણમાંથી અલગ કરી શકીશું તો કે નહીં એ શક્ય જ નથી કે આપણે રેતી અને મીઠું બેને અલગ કરવા માટે આપણે રેતીના દાણા વીણીએ તો પ્રવૃત્તિ એક કોષ્ટક પાંચ પોઈન્ટ એકની કોલમ એકમાં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે તો અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ બે અને કોલમ ત્રણમાં દર્શાવેલો છે જો કે કોલમ બે અને કોલમ ત્રણની માહિતી થોડી અવડી થઈ ગઈ છે આપણને અહીંયા હેતુ અને ઘટકોનો ઉપયોગ તો આપેલો છે કોલમ બે અને કોલમ ત્રણમાં પરંતુ શું છે કે બધા ઉપયોગ અને હેતુ આડાવડા છે તો શું તમે તે રીતને તેના હેતુ તથા અલગ કરેલા ઘટકોના ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડી શકશો તો કે આપણે આ જે કોષ્ટક પાંચ પોઈન્ટ એક છે તેને કોલમ બે અને કોલમ ત્રણને આપણે સાચી રીતે છોડવાના છે તો કોષ્ટક પાંચ પોઈન્ટ એક શા માટે આપણે પદાર્થોને અલગ કરીએ છીએ તો અલગીકરણની પદ્ધતિ કે ચોખામાંથી કાંકરા દૂર કરવા તો અલગીકરણ કરવાનો હેતુ શું છે તો કે અહીંયા આપણને આપેલો છે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા અહીંયા આપણને જે આપેલો છે તે છે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા અને તે ઘટકોનો અલગ કરેલા ઘટકો આપણે શું કરીએ છીએ આપણે ઘન ઘટકોને ફેંકી દઈએ છીએ તો હવે જોઈએ તો કે ચોખ્ખામાંથી કાંકરા દૂર કરવા એમાં સામે કોલમ બે અને ત્રણમાંથી કયો સાચો છે તો કે આપણે ચોખ્ખામાંથી કાંકરા દૂર કરવા તો એમાં સાચો જવાબ શું આવશે બી કોલમ બેમાં તો કે કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે અને આપણે પછી સામે ત્રીજા કોલમમાં કે આપણે કચરાને ફેંકી દઈએ છીએ પછી બીજું માખણ મેળવવા માટે દૂધને વલવવું તો કે માખણ મેળવવા માટે દૂધને વલવવું તે અલીકરણની પદ્ધતિ છે તો તેનો હેતુ શું આવશે તો કે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા કે બંને કેવા છે જુદા જુદા પરંતુ બંને પદાર્થો છે તે આપણને ઉપયોગી છે તો સામે ત્રીજી કોલમમાંથી આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ અલગીકરણની પદ્ધતિ ત્રીજી ચાની ભૂકીનું અલગીકરણ તો કે ચાની ભૂકીનું અલગીકરણ છે તેનો હેતુ શું છે ઘટકને દૂર કરવા માટે અને ત્યારબાદ તેનો સામે કે તેનો ઉપયોગ ક્યાં કરીશું ત્રીજી કોલમમાં આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ તો આપણે કોષ્ટક પાંચ પોઈન્ટ એકમાં કોલમ બે અને કોલમ ત્રણમાં જે આડાવડા થઈ ગયા હતા વિગતો તે વિગતોને આપણે સરખી ફરીથી સાચી રીતે છોડી આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિન ઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ કે આપણે કોઈ પણ પદાર્થ હોય તેનો ઉપયોગ કરીએ તો એ ઉપયોગ કરતાં પહેલાં આપણે શું કરીએ છીએ કે તેમાં રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થ છે તેને દૂર કરીએ છીએ ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો તેને પણ જુદા પાડીએ છીએ કે ઉપયોગી ઘટક છે તેનો પણ આપણે ઉપયોગ કરવો હોય તો આપણે તેમાંથી પણ જુદા પાડીએ છીએ જે પદાર્થોને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ કે પદાર્થોને ક્યારે આપણે જુદા પાડી શકીએ કે જો પદાર્થો છે તે અલગ અલગ કદના અથવા તો અલગ અલગ ઘટકના હોય તો જ આપણે તેને જુદા પાડી શકીએ આ દ્રવ્ય ત્રણમાંથી કોઈ પણ અવસ્થામાં હોઈ શકે છે કે ખન પ્રવાહી કે વાયુ જો તમે જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય કે જો તે ખન પ્રવાહી કે વાયુ છે બરાબર દ્રવ્ય તો જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય તેવા પદાર્થોને આપણે કઈ રીતે અલગ કરી શકીએ તો કે આવી રીતે આપણે કયા પદાર્થોને કેવી રીતે અલગ કરી શકીએ તેના વિશે હવે આપણે અલગીકરણની અલગ અલગ જે પદ્ધતિઓ છે તેમાં આપણે ચર્ચા કરીશું પરંતુ જો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ ઉદાહરણ આપો તો આપણે તે પ્રશ્નમાં આપણે શું લખી શકીએ કે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા માટે તો તેનું ઉદાહરણ શું છે તો કે ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા બીજું તો કે મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા કે મિશ્રણમાં જે બે ઘટકો રહેલા છે કે બે કે બેથી વધુ તે બંને ઘટકોને અલગ કરી અને બંને ઘટકોનો ઉપયોગ કરવો તો કે દહીં વલોવીને તેમાંથી ઉપયોગી ઘટક માખણ અને છાશ અલગ કરવા માટે ત્યારબાદ પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા તો જોઈએ તો કે તલ મગ રાઈ આ જેવા પદાર્થો છે તેને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા કે એ પદાર્થ પદાર્થો છે તેને પાણીથી સ્વચ્છ કરવા માટે મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાળવવા તો કે ઉદાહરણ જોઈએ તો પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં થાય છે તે પણ જાણી શકાય છે તો હવે આપણે અહીંયા પદાર્થની પદાર્થો છે તેને અલગ કરવાની અલગીકરણની વિવિધ પદ્ધતિઓ આપેલી છે તો આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરીશું તમે કદાચ રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિઓ જોઈ જ હશે તો આપણે આજે અહીંયા હાથ વડે વીણવું તે પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું પ્રવૃત્તિ બે બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી વર્ગખંડમાં લાવો કે બજારમાંથી આપણે કોઈ અનાજની થેલી ખરીદી હોય તેને વર્ગખંડમાં લાવવાની અને હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો શું તમને કાગળ કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે શું તેમાં કાંકરા ફોતરા તૂટેલા દાણા અને અન્ય ધાન્યના દાણા પણ છે તો હવે તમારા વડે કાંકરા ફોતરા અને અન્ય ધાન્યને દૂર કરો કે જે અનાજની થેલી લાવ્યા છીએ તેમાંથી કાંકરા ફોતરા તૂટેલા દાણા અથવા તો અન્ય અનાજ હોય ધાન્યના દાણા હોય તે હાથ વડે વીણી અને દૂર કરવાના છે તો આ હાથવડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો કાંકરા કે ફોતરા દૂર કરવા માટે થાય છે તો કે આવી રીતે હાથ વડે વીણવાની જે પદ્ધતિ છે તેનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ તો કે ઘઉં ચોખા કે દાળમાંથી થોડા મોટા કદના જે કચરો હોય તેને આપણે દૂર કરી શકીએ આવા કચરાનો જથ્થો જો કે બહુ મોટો હોતો નથી કે આવો કચરો હોય તેનો જથ્થો બહુ મોટો હોતો નથી તો આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી પદાર્થોને અલગ કરી શકાય છે કે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે સરળતાથી મિશ્રણ જે પદાર્થો છે તેમાં જે કચરો હોય તે આપણે અલગ કરી શકીએ છીએ